હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અમાર સ્કૂલ સ્ટાન્ડર્ડ નાઇન સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર થ્રી મોહન એન્ડ હિઝ વીણા આ જે ચેપ્ટર છે એમાં એક એવા વ્યક્તિની વાત કરવામાં આવેલી છે કે જેને બચપણથી લઈને જે ગ્રેમી એવોર્ડ સુધીની જે સફર છે સફરની વાત છે એ કરવામાં આવેલી છે અને સાથે સાથે સરસ મજાની યુવા લોકો માટે એક મોરલ સ્ટોરી પણ છે કે જો તમે દિલથી ઈચ્છો અને એ કાર્યમાં તમે મહેનત કરો તો એ તમે કાર્યમાં સફળ છે એ થઈ શકો છો તો એવી સરસ મજાની જે સ્ટોરી છે મોહન એન્ડ હિઝ વિના કે જે આપણે જોઈએ તો જે યુનિટ થ્રી છે એ ચાલુ કરીએ મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશન્સ મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર કે મોહનનો બોર્ન એટલે કે જન્મ છે એ સંગીતકારોના પરિવારમાં થયો હતો મો મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ બ્લડ એટલે કે લોહીમાં સંગીત છે તે તેના લોહીમાં હતું હી ગ્રો અપ વિથ મ્યુઝિશન્સ સંગીતકારોની વચ્ચે એનો ગ્રો એટલે ઉછેર આપણે જે છે ગ્રુઅ અપ એટલે ગ્રોઅપનું ભૂતકાળનું રૂપ છે કે સંગીતકારની વચ્ચે છે એ ઉછેર્યો હતો લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ હી વોઝ ઇન્ટેન્ટલી ટ્રેન્ડ ઇન અ વોકલ મ્યુઝિક બરોબર છે કે એના પિતા અને બીજા પરિવારના સભ્યોની જેમ ઇન્ટેન્ટલી એટલે કે શરૂઆતમાં વોકલ મ્યુઝિક બરોબર છે વોકલ મ્યુઝિક એટલે કે મોઢે ગવાતું જે સંગીત છે એમની છે એ તાલીમ આપવામાં આવી જો ઘણા બધા એવા હાર્ડ હાર્ડવર્સ છે તો નીચે અંડરલાઈન કરી અને તમે તમારી બુક્સમાં પણ છે એ લખતા જજો ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન અને પછી છે તેણે વાયોલિન શીખવા માટે પોતે પ્રયત્ન કર્યો અથવા વાયોલિન ઉપર પોતે હાથ અજમાવ્યો

ફાધર કે એક જર્મન સ્ત્રી છે જે મોહનના ઘરે છે આવી વિશેષના માટે ટુ લર્ન મ્યુઝિક કે સંગીત શીખવા માટે ફ્રોમ હિઝ ફાધર કે તેમના પિતા પાસેથી કે એક જર્મન સ્ત્રી છે કે મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે એમના પરિવાર સાથે રહેવા આવી ટુ સ્ટે એટલે કે સાથે રહેવું ઇટ વોઝ ધેન ધેટ ધ ગીતાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ બરાબર છે અને ત્યાર પછી તેના જીવનમાં ગિટારનો એન્ટર્ડ એટલે કે પ્રવેશ થયો હિ બિગોન હિઝ અ એક્સપેરિમેન્ટ વિથ ધેટ અ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર છે તે સુંદર વાદ્ય સાથે તેણે તેના પ્રયોગ શરૂ કર્યા નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી સેડ મોહન ટુ હિમસેલ્ફ મોહને હિમસેલ્ફ એટલે કે પોતાની જાતે જાતને છે એ કહ્યું શું કહે છે કે નો ધ ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ કે હવે મારા જીવનમાં બીજો કોઈ વાદ્યને સ્થાન નથી આઈ વોન્ટ ટુ પ્લે ધ ગીટાર ઓનલી કે મારે ફક્ત ગિટાર જ વગાડવી છે ધ ગિટાર ટુક ઓલ હિસ ટાઈમ ગિટાર ને છે સોરી ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ કે ગિટાર છે તેનો ખૂબ સમય લેતું ગિટાર ધ હોલ ડે ગિટાર અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર વોકલ એન્ડ અ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ બરાબર છે ગિટાર આખો દિવસ શું ગિટાર આપણા પરિવારમાં સિતાર છે પછી જે વોકલ એટલે કે ગાયન છે અને શાસ્ત્રીય વાયોલિનનો છે પ્રેક્ટિસ એટલે કે અભ્યાસ થાય છે ધ ગીટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડૂ એન્ડ મોરએવર ઇટ્સ નોટ ફોર્મ ઇન્ડિયા સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ બરોબર છે હવે એમાંના જે કોઈ ફેમિલી મેમ્બર હશે તો એના ફેમિલી મેમ્બરમાંથી એટલે કે એના પરિવારના સભ્યમાંથી કોઈએ કહ્યું કે આપણા વાદ્યો જેવી જે ઇફેક્ટ એટલે કે અસર છે એ ગિટારમાં નથી અને સાથે સાથે તે આપણા ભારતનું પણ નથી આવું કોણ કહે છે તો કે એના ફેમિલી મેમ્બરમાંથી છે એ કહે છે ઇફેક્ટ એટલે કે અસર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે આપણે સાધન અથવા વાદ્ય કહી શકાય છે ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર સેડ હિઝ આંટી બરાબર એના આંટે શું કીધું એમના આંટી છે એને કીધું એને કે ડુ યુ નો તને છે ખબર છે શું કહે છે આગળ યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ યોર લવ ફ્રોર ધ ગિટાર બરોબર છે કે તારા પિતાને ગિટાર માટે જે તારો પ્રેમ છે એ પસંદ નથી અથવા તો એ છે એ સ્વીકાર કરશે નહીં અથવા તો પરવાનગી આપશે નહીં આવું કોણ કહે છે તો કે એના આંટી છે કહે છે બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ પરંતુ તેમની માતા છે તેમની મદદ માટે આવ્યા લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર બરોબર છે ત્યારે એને કીધું કે હાર્ટ એટલે કે હૃદયની ડિઝાયર એટલે કે ઈચ્છા કે તેને તેના હૃદયની ઈચ્છાને છે અનુસરવા દો શી શી ડિક્લેડ બરોબર છે તેણે જાહેર કર્યું ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હેમ અને પછી તો તેમના પિતાએ પણ એમને સહકાર અથવા તો ટેકો છે એ આપવા લાગ્યા હી વોઝ ઓવર જોઈડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર છે હી વોઝ ઓવર જોઈડ કે તે ખૂબ જ ખુશ થયો એન્ડ ડિસાઇડેડ બરાબર છે અને એને નક્કી કર્યું કે જે મોડિફાય એટલે કે ફેરફાર કરવાનું ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ કે આ પશ્ચિમ વાદ્ય છે એમાં ફેરફાર કરવાનું એને ડિસાઇડ કર્યું કે નક્કી કર્યું હી ટ્રાય ટુ મેક ઇટ સ્યુટેબલ ફોર પ્લેઈંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક તેણે છે તેણે પ્યોર એટલે કે શુદ્ધ ઇન્ડિયન એટલે કે ભારતીય ક્લાસિકલ મ્યુઝિક એટલે કે શા શાસ્ત્રીય સંગીત વગાડવા માટે સૂટેબલ એટલે અનુકૂળ કરવાનો પ્રયત્ન છે એ કર્યો હી સ્પેન્ડ ટુ મોર યર્સ વિથ ગિટાર ઓનલી તેણે બીજા બે વર્ષ ફક્ત ગિટાર પર જ છે એ ધ્યાન છે એ આપ્યું વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફ્રેન્ડ્સ બરાબર છે કે એક સાંજે એમના નજીકના કૌટુંબિક મિત્રો છે એ બધા એકઠા થયા ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર્સ સિસ્ટર એન્ડ નેપ્યુ વુ વોઝ સોરી વુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર છે અને આ જે બધા જે એકઠા થયા હતા કે જેમાં મોહનના ભાઈ છે મોહનની બહેન અને ભત્રીજાઓ કે જે જાહેરમાં વગાડનાર કલાકારો પણ હતા તેમણે છે પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કે એણે પોતાના શાસ્ત્રીય સંગીત જે શાસ્ત્રીય વાદ્યો ઉપર સંગીત છે એ વગાડ્યું ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન બરાબર અને તેમના છે ખૂબ વખાણ થયા મોહન ટુ એક્સપ્રેડ હિઝ વિશ ટુ પરફોર્મ બરાબર છે મોહનને પણ જે વગાડવાની ઈચ્છા છે એ વ્યક્ત કરી હી પ્લેડ ઓન ગિટાર તેણે છે ગિટાર વગાડી આફ્ટર આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર છે અને તેની રજૂઆત બાદ પરફોર્મન્સ એટલે કે રજૂઆત બાદ એની રજૂઆત બાદ એક સંબંધિત જે સંબંધી હતા એમણે કહ્યું યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ કે તમારે છે ખૂબ જ મહેનત છે એ કરવાની જરૂર છે વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ કે આ જે નવું વાદ્ય છે એ વાદ્ય સાથે તમારે ખૂબ મહેનતની જરૂર છે વન ઓફ ધ રિલેટિવ સેડ ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન અ કોમ્પિટિશન વિથ યોર બ્રધર્સ એન્ડ સિસ્ટર ત્યારે બીજા જે સંબંધી હતા એણે શું કીધું કે જો તું સિતાર વગાડતો હોત તું તો તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત યુ હેવ ઓલરેડી સ્પેન્ડ ટુ યર્સ ઓન ઇટ બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર બરાબર છે શું કે છે આગળ જે રિલેટિવ્સ છે ને કહે છે યુ હેવ ઓલરેડી સ્પેન્ડ ટુ યર્સ ઓન ઇટ કે તે આના ઉપર બે વર્ષ છે એ પસાર કર્યા બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર પણ છતાં આ વાદ્ય પર તારે વધારે મહેનત કરવાની જરૂર છે આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોઈંગ સ્ટ્રીમ યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધેટ ડેફ્થ વરી બીજા કોઈ સંબંધી થતા બરાબર છે એને પણ પરફોર્મન્સ પછી છે એ કહ્યું કે જે સિતાર છે એની જે અવાજ છે સાઉન્ડ એટલે કે જે ધ્વનિ છે લાઈક અ ફ્લોઈંગ સ્ટ્રીમ કે જે એક વહેતા ઝરણા જેવો છે યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધેટ ડેફ્થ એટલે કે ઊંડાણ પણ તારા વાદ્યમાં તે ઊંડાણ નથી યેટ અનધર સેડ યો બ્રધર પ્લે ધ વાયોલિન હિ સુર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ બરાબર છે તો વીજાએ કહ્યું કે તારો ભાઈ છે એ વાયોલિન વગાડે છે કે તેના સૂર અને તાલ કેટલા સુંદર છે વોટ આર યુ ડૂઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ અને તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ બરાબર છે કે જ્યારે છે મોહન આવી રીતે રિલેટિવ્સ દ્વારા જે આ બધું સાંભળે છે ત્યારે ડિપ્રેસ્ટડ એટલે કે નિરુત્સાહી થઈ જાય છે એન્ડ ક્રાઇડ ફોર અ હોલ નાઇટ એટલે કે આખી રાત જે રડ્યો હી હેડ ઓલરેડી ગીવન ટુ યર્સ ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર છે તેણે તેના જીવનના બે વરસ આ વાદ્યા ઉપ વાદ્ય છે એના ઉપર ગાડિયા છે એ હતા બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફ્રોમ મેડ ફોર ગિટાર ધેર ઇઝ અ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર હી થોટ અને છે તેણે વિચાર્યું અને પોતે એવું મતલબ વિચારે છે અને કહે છે બટ ફ્રોમ માય હાર્ટ અને પોતે હૃદયથી કહે છે આઈ મેડ ફોર ગિટાર કે હું ગિટાર માટે જ બન્યો છું ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બી બટ ગિટાર બરાબર કે મારે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી આવું એ વિચારવા લાગે છે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય face ટુ ધ વર્લ્ડ આઈ એમ શ્યોર આઈ એમ going ટુ મેક ઇટ બિગ વેરી big he વોઝ determined determined એટલે કે નિશ્ચય કરી દો અને દ્રઢ છે એ નિશ્ચય કરી લીધો ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય face ટુ ધ વર્લ્ડ અને આ વાદ્ય છે મને વિશ્વમાં ખ્યાતિ છે એ અપાવશે નામના છે એ કમાવશે આઈ am શ્યોર કે મને ખાતરી છે આઈ am ગોઈંગ ટુ મેક it બિગ કે હું કંઈક મોટું કરીશ કે હું કંઈક સફળ છે એ સફળતા છે એ મેળવીશ હી વોઝ ડિટરમાઇન્ડ એને કે આ છે એને દ્રઢ નિશ્ચય છે એ કર્યો દીક્ષ એક્સપિરિયન્સ ટુ પ્લેસ વેન મોહન વોઝ ઓનલી સિક્સટીન યર્સ એજ બરોબર કે આ પ્રસંગ બન્યો ત્યારે મોહન છે એ ફક્ત સોળ વર્ષનો હતો ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ બરોબર છે ટર્નિંગ પોઈન્ટ એટલે કે જીવનનો વળાંક કે તે તેના જીવનનો એક વળાંક હતો એ જીવનના પરિવર્તનની પળ હતી મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ ટેન અવર્સ અ ડે કે રિયાઝ બરાબર છે કે મોહને છે તેનો રિયાઝ ડબલ્ડ એટલે કે બમણો કર્યો અને દિવસના લગભગ દસ કલાક પ્રેક્ટિસ એટલે કે અભ્યાસ કરતો હી ઓલ્સો સ્ટડીઝ અધર એક્સપેક્ટ્સ ઓફ ધ ગીતાર અને એક્સપેક્ટ એટલે કે પાસાઓ અને તેણે ગીતારના બીજા પાસાઓનો પણ અભ્યાસ છે કર્યો હી ડિસાઇડેડ બરાબર છે એણે નક્કી કર્યું ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી ટેકનિક્સ એન્ડ ધ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર અને તેણે છે વાદ્યની વિશેષતા નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું છે એ ડિસાઇડ એટલે કે નક્કી કર્યું હી વોન્ટેડ ટુ ઇન્વેટ સમથિંગ બરોબર છે એ એવું કંઈક છે એ છે એ શોધવાનું અથવા તો નિર્માણ કરવા ઈચ્છતો હતો વીચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગીટાર બટ કુડ બી પ્લેડ લાઈક એન ઇન્ડિયન વિના બરોબર છે કે જેના ધ્વનિ અને શૂર તો ગિટાર જેવા જ હોય પણ તેને છે ભારતીય વીણાની જેમ વગાડી શકાય એવું એ નિર્માણ કરવાનું છે એ ઈચ્છતો હતો Not only the sound that my instrument produces is important, but it must also express my vision, what I want to say through the instrument. He said to himself, and finally, with untiring efforts and understand of rags, he created the wonderful Mohan's. વીણા બરોબર છે નોટ ઓનલી ધ સાઉન્ડ બરાબર કે માત્ર જે અવાજ નહીં ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ કે મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો અવાજ જ મહત્ત્વનો નથી બટ ઇટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન પણ તેમાં મારી જે દ્રષ્ટિ છે એ પણ વ્યક્ત થતી હોવી જોઈએ વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ કે મારે મારા વાદ્ય દ્વારા શું કહેવું છે એ પણ હી સેટ ટુ હિમસેલ્ફ તેણે પોતાની જાતને જે કહ્યું એન્ડ ફાઇનલી અને અંતે વિથ ધ એન્ટાયરિંગ એફોર્ટ્સ અથાગ પરિશ્રમ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ બરાબર છે અને રાગની સમૃદ્ધિ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા અને તેણે એક અદ્ભુત મોહન વીણાનું છે એ નિર્માણ કર્યું ટુડે ધ વર્લ્ડ નો મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ વિનર ઓફ ગ્રેમી એવોર્ડ અને આજે આખું વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે આઈ જસ્ટ ફોલો માય હાર્ટ સ્પેશન એન્ડ હિયર આઈ એમ સેટ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન નાઇન્ટીન નાઇન્ટી થ્રીમાં બરાબર છે અને એમણે જે ઓગણીસો ને ત્રાણુંનું જે ઇનામ વિતરણ સમારંભ હતું એમાં છે એમણે કહ્યું હતું આઈ જસ્ટ ફોલો માય હાર્ટ સ્પેશન્સ બરાબર છે અને છે કે હું મારા ફક્ત હૃદયની ઉત્કૂટ ઈચ્છાને છે ફોલો એટલે કે અનુસરણ કર્યો એન્ડ હિયર આઈ એમ અને હું અહીં છું કે આવું છે એણે આજે ઓગણીસો ને ત્રાણુંના જે એવોર્ડ સેરેમની હતી એમાં એમણે પોતે કહેલું હતું કે ઘણા લોકો એને ઘણું બધું કીધું હતું કે જે આપણે વાત જોયું હતું કે ઘણા જે રિલેટિવ્સ છે એ પણ કહેતા હતા એને છતાં પણ એને પોતે જે જે પોતાનો ધ્યેય હતો એ ધ્યેય છે એમનાથી પોતે અડગ જ રહ્યા અને એ ધ્યેય છે એમને પૂર્ણ કરેલો ને આજે તમે જે જોઈ શકો છો એટલે આપણે મનમાં જો કોઈ વસ્તુ ધારી લે છે કે આપણે આ કરવું જ છે તો એ આપણે કરીને જ છે એ રહી શકીએ છીએ એના માટે આપણે જરૂરી છે કે આપણો દ્રઢ નિશ્ચય અને આપણી જે અથાગ છે એ મહેનત